નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આઈમપી સવાલ જોવાના છીએ અને આ સવાલનો ભાગ સાત આજે જોવાના છીએ ભાગ એકથી છ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ એ તમે ના જોયા હોય તો તમે પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો વાત કરીએ મિત્રો ભાગ સાત વિશે તો જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન કે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવનાર શાસક કોણ છે તો એમાં આવશે મૂળરાજ સોલંકી પરંતુ મિત્રો મૂળરાજ સોલંકી છે એ આ રુદ્રમહાલયનું કામ છે એ પૂર્ણ કરાવી શક્યો ન હતો આથી છે એમાં એવો જો સવાલ પૂછાય કે સિદ્ધરાજ જે આ સિદ્ધપુરમાં રુદ્રમહાલયની શરૂઆત કોણે કરાવી હતી તો શરૂઆતમાં કોણ આવશે મૂળરાજ સોલંકી પણ એમનું કામ પૂર્ણ કોણે કરાવ્યું હતું તો કે સિદ્ધરાજ જયસિંહ જેમણે કામ પણ પૂરો પૂર્ણ કરાવ્યું હતું અને એણે જીણોદ્વાર પણ કરાવ્યો હતો કદાચ એવો પણ પૂછાય કે જીણોદ્વાર કોણે કરાવ્યો હતો તો પણ આવશે સિદ્ધરાજ જયસિંહ અને

સોમનાથ મંદિર છે એ લૂંટવામાં આવ્યું હતું આજુબાજુ છે ત્યાંનો આ વ્યક્તિ હતો તેમણે ભારત ઉપર અલગ અલગ કુલ સત્તર વખત આક્રમણ કર્યા હતા કેટલી વખત મિત્રો સત્તર વખત એમાંનું આ સોળમું આક્રમણ હતું એ પણ આપણે ધ્યાન રાખીશું મિત્રો એમણે ભારતના અલગ અલગ વિસ્તારોમાં સત્તર વખત પોતે આક્રમણ કર્યા હતા અને ભારતની ખજાના અથવા સંપત્તિ છે એ લૂંટીને પોતે જતો રહેતો તો આ સોમનાથ મંદિર ઉપરનું છે એ કેટલામું આક્રમણ હતું તો કે સોળમું હતું હવે એ સમયે ગુજરાતનો રાજા કોણ હતો તો કે ભીમદેવ પ્રથમ જેનું ઉપનામ કયું છે તો કે ભીમ બાણાવળી તો આ ભીમદેવ પ્રથમ છે એ રાજા હતો પરંતુ મોહમ્મદ ગઝની છે એમનું સૈન્ય એટલું મોટું હતું આથી ભીમદેવ છે એમને આ સામનો કરવાનું છે એ શું કરે છે ટાળી દે છે અને પોતે કચ્છના કંથકોટમાં સંતાઈ જાય છે અને એવું વિચારે છે કે અત્યારે સિદ્ધ મોહમ્મદ ગઝનીનું છે એ ઘણું બધું સૈન્ય છે અને આપણે એમનો સામનો ના પણ કરી શકીએ આથી આપણે જ્યારે મોહમ્મદ ગઝની છે એ આરબ પ્રદેશમાંથી આવીને સોમનાથ લૂંટીને પાછો જશે તો ત્યારે આપણે છે એની પર આક્રમણ કરીને એને છે એ હરાવી દેશું આવા યોજનાથી આવા ઉદ્દેશ્યથી ભીમદેવ છે એ ક્યાં સંતાયા હતા તો કે કચ્છના કંથકોટના કિલ્લામાં તો અહીંયા સંતાણાતા પણ પાછળથી એવું કહેવાય છે કે ભાઈ મોહમ્મદ ગઝનીનો આને ખ્યાલ આવી જતા પોતે મધ્ય ભારતમાં થઈને પોતે છે એ શું થઈ જાય છે આર પ્રદેશ જતો રહે છે એટલે પછી ભીમદેવ તેમનો સામનો કરી શકતા નથી એટલે આ રીતના આપણે યાદ રાખીશું ભીમદેવના સમયમાં સાત જાન્યુઆરી એક હજાર છવ્વીસના રોજ છે એ ગઝનવી એ છે એ ભારત ઉપર આક્ર સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું અને લૂંટફાટ ઘણી બધી કરી હતી અને સાથે સાથે શિવલિંગની મૂર્તિ જે છે એટલે કે શિવલિંગ છે એમના છે બે કટકા પણ એમણે કરી નાખ્યા હતા તો આવી કંઈક એમની સાથે માહિતી છે એ જોડાયેલી છે જ્યારે આપણે ગુજરાતના રાજાઓ લઈશું ત્યારે આપણે સંપૂર્ણ ડીપમાં એમની માહિતી જોઈશું મિત્રો આગળ વધતા પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ ત્રીજો પ્રશ્નની વાત કરીએ કે આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર કોણ હતો તો એમાં હતો વિમલ મંત્રી હવે આ વિમલ મંત્રી કોનો મંત્રી હતો તો કે ભીમદેવ પ્રથમનો મંત્રી હતો યાદ રાખીશું ભીમદેવ પ્રથમનો મંત્રી કોણ હતો વિમલ મંત્રી જેને આબુમાં નિમણૂક કરવામાં આવ્યો હતો અને આબુમાં આદિનાથનું આરસનું મંદિર તેમણે બંધાવ્યું હતું મિત્રો આ આબુ છે એ કયા રાજ્યમાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આબુ છે કયા રાજ્યમાં આવેલો છે છે એ તમારે બોક્સમાં જણાવવાનું ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો કર્ણદેવે ખાલજી ગયા વસાવ્યું હતું તો કર્ણદેવે કયું નગર વસાવ્યું હતું તો કે કર્ણાવતી નગર વસાવ્યું હતું હવે આ કર્ણદેવે કર્ણાવતી નગર વસાવ્યું પણ એ ક્યાં વસાવ્યું હતું કદાચ આવો સવાલ પૂછાય તો એ વસાવ્યું હતું અથવા કયા સ્થળે વસાવ્યું હતું તો કે આશાવલી આશાવલ્લી નામના સ્થળે છે એ પોતે છે શું કરે છે કર્ણાવતી નગર વસાવે છે હવે ઘટના એવી હોય છે કે ભાઈ આશાવલ્લી ત્યાંનો ભીલ હોય આશા ભીલ એનો સરદાર હોય છે આશા ભીલ હવે કર્ણદેવ આની ઉપર આક્રમણ કરીને આશા ભીલને હરાવે છે અને તે આશાવલ્લીને શું કરી દે છે તેમના નામ ઉપરથી કર્ણાવતી નગર છે એ વસાવી દે છે અને આ કર્ણાવતી નગર એટલે જ હાલનું આપણું કહ્યું તો કે અમદાવાદ આ રીતના આપણે યાદ રાખીશું કદાચ આવો પણ સવાલ તમને પૂછાય અમદાવાદ છે એમનું જૂનું નામ શું હતું તો કે કર્ણાવતી નગર હતું જે કોના સમયમાં થયું હતું તો કે કર્ણદેવ સોલંકી મિત્રો યાદ રાખજો અહીં કયો આવશે કર્ણદેવ સોલંકી અહીં વાઘેલા આવશે નહીં તો આ કર્ણદેવ સોલંકીના સમયમાં છે એ આ કર્ણાવતી નગર રાખવામાં આવ્યું હતું પણ એની પહેલાં કયું નગર હતું તો કે આસાવલી નગર હતું અને એમાં કર્ણાવતી નગર છે એ કર્ણદેવ સોલંકીએ રાખેલું હતું અને અહમદ સમયમાં શાહ પ્રથમના સમયમાં અમદાવાદની સ્થાપના થઈ ક્યાં કણે તો કે અમદાવાદ કર્ણાવતી નગરમાં એટલે કે કર્ણાવતી પર અને એક લોકવાયકા જોડાયેલી છે કે જબ કુત્તે સસ્સા આયા રાજાને નગર બસાયા અને કર્ણાવતી નગરમાંથી અમદાવાદ નગર એટલે કે પહેલા કયું નામ હતું જૂનું તો કે અહમદાબાદ અહમદા અહમદ શાહ દ્વારા એમની સ્થાપના થઈ હતી તો આટલી માહિતી આપણે આ પ્રશ્નમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું તો મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ભીમદેવના પહેલાના સમયમાં છે એ બંધાયું હતું મિત્રો આગળના પ્રશ્નમાં જે વાત કરી ગયા કે સોમનાથ મંદિર ઉપર જ્યારે આક્રમણ કર્યું એટલે સોમનાથ મંદિરને ઘણી બધું ક્ષતિ છે મોહમ્મદ ગઝનીએ પહોંચાડી હતી આથી એક હજાર સત્યાવીસ માં ભીમદેવ પ્રથમ દ્વારા સોમનાથ મંદિરનું શું થયું હતું તો કે સોમનાથ સોમનાથ મંદિરનું સમારકામ અથવા નવું નિર્માણ કરવામાં આવ્યું અને આ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે ભીમદેવ અને આ જ સમયમાં સાથે સાથે મોઢેરામાં સૂર્ય મંદિર પણ બનાવવામાં આવ્યું હતું એટલે સૂર્ય મંદિર અને સોમનાથનું નું સમારકામ એ કોના સમયમાં આવશે ભીમદેવ પ્રથમ પ્રથમના સમયમાં હવે જો સોમનાથ મંદિરની વાત કરીએ મિત્રો તો લોકવાયકા મુજબ એટલે કે જે આપણી પાસે ઇતિહાસ છે એ મુજબ જોવા જઈએ તો સોમનાથ મંદિર છે એ ચાર વખત બંધાયેલું છે તો કે સૌ પ્રથમ કોણે બંધાવ્યું હતું પછી તો કે સૌ પ્રથમ છે એ ચંદ્રએ બંધાવ્યું હતું પછી તો કે કૃષ્ણ કૃષ્ણએ બનાવ્યું હતું પછી રામે રાવણે વચ્ચે રાવણ આવશે મિત્રો આ રીતના કંઈક આમાં ક્રમ આપી શકાય કે સૌ પ્રથમ ચંદ્રએ કે જે ચંદ્રએ શ્રાપ મુક્ત થવા માટે બંધાવ્યું હતું પછી રાવણ આવશે પછી કૃષ્ણ આવશે પછી વચ્ચે કોઈ માહિતી આપને ઇતિહાસમાં મળતી નથી અને ચોથી માહિતીમાં કોણ આવશે ભીમદેવ પ્રથમ હવે ચંદ્રએ શેનું બનાવ્યું હતું તો કે સોનાનું બનાવ્યું હતું રાવણે ચાંદીનું બનાવ્યું હતું કૃષ્ણએ સુખડનું બનાવ્યું હતું અને ભીમદેવે શેનું બનાવ્યું હતું પથ્થરનું બનાવ્યું હતું એટલે એ પણ માહિતી આપણે યાદ રાખીશું તો ઇતિહાસમાં અત્યાર સુધી કેટલી વખત સોમનાથ મંદિર બંધાયેલું બનાવેલું છે તો ચાર વખત એમનું નિર્માણ થયું છે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું અને મિત્રો આના સિવાય કોઈ જો લોકો જાણતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કરી શકો છો કે વચ્ચે જો કૃષ્ણથી ભીમદેવ વચ્ચેનો જે આપણે હાલમાં જે ઇતિહાસ અવેલેબલ છે એમાં કોઈ ચોક્કસ માહિતી જોવા મળતી નથી પણ છતાં કોઈ વિદ્યાર્થીમાં જાણકાર હોય તો તમે જાણ માહિતી અહીંયા લખી શકો છો કોમેન્ટ બોક્સમાં આગળ છઠ્ઠો સવાલ જોઈએ કર્ણસાગર સરોવર કોણે બંધાવ્યું હતું તો કર્ણસાગર સરોવર કોણે બંધાવ્યું હતું કર્ણદેવ સોલંકીએ જેમ કર્ણાવતી નગર વસાવ્યું હતું એવી જ રીતના બીજું શું સા કર્યું હતું તો કે કર્ણસાગર તળાવ બંધાવ્યું હતું અથવા સરોવર ઈ કોના સમયમાં થયું હતું તો કે કર્ણદેવ સોલંકીના સમયમાં જ થયું હતું આશા ભીલ આશાવલીને જીતીને આગળ જોઈએ સાતમો પ્રશ્ન સોલંકી વંશનો મત્સુદી રાજા કોણ હતો તો કે સિદ્ધરાજ જયસિંહ છે એ સોલંકી વંશનો મત્સુદી રાજા હતો આ સિવાય એમણે નામ ઉપનામ ધારણ કર્યા હતા તો કે બરબરક જિષ્ણુ પછી તો કે એવું કહી શકાય સિદ્ધ ચક્રવર્તી પછી તો કે તો આવા ત્રિભુવન ઉપનામ છે ધારણ કર્યા હતા સિદ્ધરાજ જયસિંહ ઉપનામ ધારણ કર્યા હતા આગળ જોઈએ મિત્રો અને મિત્રો સિદ્ધરાજ જયસિંહની સંપૂર્ણ માહિતી આપણે એક રાજાઓમાં ઇતિહાસ ઇતિહાસના પ્લેલિસ્ટમાં સિદ્ધરાજ જયસિંહના ત્રણ ભાગ આપણે આપેલા છે તો તમે એ પ્લેલિસ્ટમાં સંપૂર્ણ માહિતી છે એ ક્લાસ વનથી ક્લાસ ફોર સુધીની બધી જ એક્ઝામમાં ઉપયોગી બની રહે એવા હેતુથી એ વિડીયો ત્રણ બનાવેલા છે તો તમે ત્યાં જઈને એ સંપૂર્ણ માહિતી જોઈ શકો છો આઠમો પ્રશ્ન જોઈએ સિદ્ધરાજ જયશ્રીનું જન્મસ્થળ તો એમનો જન્મ ક્યાં થયો હતો તો કે પાલનપુરમાં જન્મ થયો હતો ક્યારે થયો હતો તો કે ઈસવીસન એક હજાર એકાણુંમાં એમનો જન્મ થયો એક હજાર ચોરાણું પોતે મૃત્યુ થયું હતું એવી રીતના કંઈક માહિતી આપણે યાદ રાખીશું પાલનપુરમાં હવે પાલનપુર કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પાલનપુર કયા જિલ્લામાં આવેલું છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે હવે આ પાલનપુરને કયા નામે ઓળખવામાં આવે છે તો કે અત્તરનગરી તરીકે ઓળખવામાં આવે છે અથવા સુગંધી સુગંધી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે પાલનપુરમાં એટલે યાદ રાખીશું અત્તરનગરી તરીકે અથવા સુગંધી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે અને પાલનપુર કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને ત્યાં કોનો જન્મ થયો હતો તો કે સિદ્ધરાજ જયસીનો જે ક્યારે થયો હતો એક હાજર એકાણું માં સિદ્ધરાજ જયસી ગાદી આવ્યો હતો તો કે એક હાજર ચોરાણું એટલે કે ત્રણ વર્ષની ઉંમરે પોતે ગાદી ઉપર આવી ગયો હતો અને અગિયારસો તેતાલીસ માં એમનું શું થઈ ગયું હતું તો કે મૃત્યુ થયું હતું નવમો પ્રશ્ન જોઈએ મિત્રો સિદ્ધરાજ એ જુનાગઢના કયા રાજાને હરાવ્યા હતા તો જૂનાગઢના રાજા કોણ હતા રાખેંગાર તો રાખેંગારને છે એ સિદ્ધરાજે હરાવ્યા હતા એનું કારણ શું હતું તો કે રણાક દેવી ઘટના એ હતી કે જ્યારે સિદ્ધરાજ છે એ માળવા પ્રદેશ ઉપર આક્રમણ કરવા ગયો હતો ત્યારે રાખેંગાર છે જુનાગઢનો રાજા એણે પાટણ ઉપર શું કરે છે ચડાઈ કરે છે અને પાટણમાં સિદ્ધરાજ ન હોવાથી પોતે રણાક દેવીને છે એ શું કરી છે એની સાથે લગ્ન કરી લે છે અને તેમને સાથે લઈ આવે છે હવે આ દેવી કોણ હોય છે કે જેમના લગ્ન કોની સાથે થવાના હોય છે તો કે સિદ્ધરાજ સાથે થવાના હોય છે પણ આ સિદ્ધરાજ આવડો મોટો એમ કહી શકાય કે રાજા હતો અને એમની જો પત્ની એટલે કે એમની જે થવાના થનાર પત્ની હતી એમને ઉપાડીને લઈ આવે તો એમનું ઘણું બધું અપમાન થાય એ ઉદ્દેશ્યથી રાખેનગારે શું કર્યું દેવી સાથે લગ્ન કરી લીધા હવે આ બાજુ માળવા પ્રદેશથી જ્યારે સિદ્ધરાજ પાછો ફરે છે ત્યારે આ ઘટનાની આખી જાણ થાય છે અને પોતે છે એ ઉપરકોટના કિલ્લામાં જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં કિલ્લેબંધી કરે છે ઘણા સમય બાદ તેમને ત્યાંમાં પ્રવેશ મળે છે અને રાખેંગારને મારે છે અને દેવીને સાથે લઈ આવે છે પણ દેવી એવું કહે છે કે હું ઘણા સમય ત્યાં રાખેંગાર સાથે રહેતી હોવાથી હું પતિકોને પતિ કોને માનવા લાગી છું તો કે રાખેંગારને આથી પોતે શું થઈ જાય છે સતી થાય છે અને વઢવાણ પાસે પોતે રસ્તામાં એવું કહેવાય છે કે વઢવાણ પાસે તેઓ સતી થાય છે અને ત્યાં હાલમાં પણ રણાક દેવીનું શું આવેલું છે મંદિર આવેલું છે તો આવી કઈ માહિતી છે આપણે ઇતિહાસ સાથે જોડાયેલી છે જે જે સિદ્ધરાજ જયસિંહના લેક્ચર છે વિડીયો સંપૂર્ણ ચર્ચા કરી છે આગળ વધીએ મિત્રો દસમા નંબરનો પ્રશ્ન સિદ્ધરાજ સોલંકીએ સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો તો હમણાં જ વાત કરી હતી મિત્રો તો કે યશો વર્માને જે સિદ્ધરાજ જયસિંહે આ માળવા પર આક્રમણ કરવા ગયો હતો તો માળવાના કયા રાજાને હરાવ્યો હતો કે યશોવર્માને હવે એનું હરાવવા પાછળનું કારણ શું હતું તો કે નરવર્મા નરવર્મા કોણ હતા કે જેમનું યુદ્ધ સિદ્ધરાજના પિતા એટલે કે કર્ણદેવ સોલંકી કર્ણદેવ સોલંકી સાથે થયું હતું અને એમને એમનું મૃત્યુ થયું હતું નળવર્મા અને કર્ણદેવનું યુદ્ધ થયું જેમાં કર્ણદેવનું મૃત્યુ થયું હતું આથી એમના પિતાનો બદલો લેવા છતાં જય જાય છે અને યશો વર્માને છે પોતે શું કરે છે કેદ કરે છે તો આવી કંઈક માહિતી ઇતિહાસ સાથે જોડાયેલી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી ભાગ આઠમાં જોઈશું જો કોઈ તમને પ્રશ્ન હોય કોઈ ક્વેરી હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે તેનું સોલ્યુશન આપી શકીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ